અંજાર માં મહાવીર જન્મ કલ્યાણક પર્વ ની ઉજવણી વિવિધ ઝાંખીઓ સાથે ની શોભાયાત્રા નીકળી જૈન સમાજ ના ભાઈ બહેનો એ સંઘ જમણ માં ભાગ લીધો। ભગવાન મહાવીર સ્વામી ના કલ્યાણક મહોત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી। અંજાર શ્રવેતા મનકુટ જૈન સંઘ દ્વારા વિવિધ ઝાંખીઓ સાથે વાસુ પૂજ્ય જિનાલય મધ્ય થી શોભાયાત્રા શહેરના વિવિધ રોડ ઉપર ફરીને પરત ફરેલ હતી, જે શોભાયાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી 2620 માં જન્મ કલ્યાણક અંજાર જૈન સમાજના લોકો એ ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। શહેરના વાસુ પૂજ્ય જિનાલયના દેરાસર ખાતે ભગવાનની પૂજા અર્ચના બાદ દેરાસર ખાતેથી વિવિધ ઝાંખીઓ સાથે નાની બાલિકાઓ કે વિવિધ કાર્યક્રમો વેશભૂષા કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। મોટી જે જિનાલય રુદે રાસર ખાતે સંખ્યામાં જૈન લોકો જોડાયા। કલ્યાણક મહોત્સવની ધામધૂમથી શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત ભગવાનની પૂજા અર્ચના બાદ હતા। શોભાયાત્રાની પૂર્ણાહુતિ ઉજવણી કરવામાં આવ્યું હતું। ભગવાન દેરાસર ખાતેથી વિવિધ બાદ સૌ જૈન સમાજના ભાયંજાર શ્વેતા મુકુ જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીની જન્મ ઝાંખીઓ સાથે વિશાળ નાની બહેનોએ સંઘ જમણમાં સૌ ભાગ ડ વિવિધ ઝાંખીઓ સાથે વાસુ પૂજ્ય જયંતીની અંજારમાં ભક્તિભાવ બાળકો એ વિવિધ કાર્યક્રમો લીધો હતો। ધામધૂમથી ઉજવણી જિનાલય મધ્યથી શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી, વેશભૂષા કરીને સૌનું ધ્યાન કરવામાં આવી હતી। આજના મહાવીર જન્મ કલ્યાણકના વિવિધ કાર્યક્રમો જેવા કે સવારે મેરુ પવાત ઉપર પરમાત્મા નાંગ અભિષેક પૂજા અચાન ત્રિશલાનંદનનું હાલરડું ત્રિશલાનંદને આપેલા ચોર સ્વપ્ન દશાન સંગીતના સથવારે પ્રિયવદના પ્રભુજનમની વઘામણી જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અંજાર તપગરછ જૈન સંઘના ટ્રસ્ટી અતુલભાઈ વોરા હસમુખભાઈ શાહ વનેચંદભાઈ શાહ મનુભાઈ શાહ પંકજભાઈ સંઘવી જીતેનંદભાઈ સંઘવી તેમજ સમાજના નવયુવાનોએ જહેમત ઉઠાવી હતી। આ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। સમસ્ત જૈન સંઘના ભાઈઓ બહેનો ઉલ્લાસભેર આ રથયાત્રામાં જોડાણા છે। બપોરના સ્વામી વત્સનું જમણ છે, ત્યારબાદ એક જબરજસ્ત સ્ટેજ પ્રોગ્રામ મહાવીર સ્વામી માતા વિશે ત્રિશલા માતાને આવેલા 14 સપનો અને પ્રિયવંદના દાસી દ્વારા મહાવીર ત્રિશલા માતાને વધામણી એના વિશે એક જબરજસ્ત સંગીતમય સાથે 14 સપનોનું વર્ણન, ત્યારબાદ ભગવાનને અભિષેક એક સુંદર આયોજન છે, ત્યારબાદ સમસ્ત જૈન સંઘની એક મહાન રેલી પાંજાપુર થઈ મુખ્ય બજારોમાં ફરી અને દાદાવાડી પ્રત્યે પૂર્ણ થશે, ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પનું પણ એક સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલ છે। જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભ અંજાર તાલુકાના શિક્ષકો આને તલાટીઓ દનારા નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા કરેલ આહવાન અનુસાર આજરોજ 14 એપ્રિલ ડો બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને ગુજરાતમાં જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા અમારી માંગણીઓ સાથે આ આવેદનપત્ર આપ સાહેબશ્રીને સુપ્રત કરીએ છીએ। અમારી માંગણી અને લાગણી રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પહોંચાડશો અને રાજ્યના સર્વે કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃ સત્વરે ચાલુ કરવામાં આવે તેવી વિનંતી કરીએ છીએ। અમારી મુખ્ય માંગણીઓ પ્રશ્નો 1. જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી 2. ફિક્સ પગારનો કેસ નામ સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા કરાર આધારિત કુળ અસરથી બંધ કરવી 3. ગુજરાત સરકારશ્રીએ સૈદ્ધાંતિક રીતે સ્વીકારેલ કેન્દ્રીય પગારની ભલામણો અનુસાર 7મા પગાર પંચના તમામ બાકી ભથ્થાનો તુરંત આપવા 4. મૂળ નિમણૂક તારીખથી તમામ હેતુ માટે સળંગ નોકરી ગણવી 5. તમામ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ 10, 20 અને 30 વર્ષનું આપવું અંજાર તાલુકા સંયુક્ત કર્મચારી મોરચો દનારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે સરકારને એલ્ટિમેડલ પણ આપવામાં આવેલ છે। કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ 10, 20 અને 30 વર્ષનું આપવું અંજાર તાલુકા સંયુક્ત કર્મચારી મોરચો દનારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે સરકારને અલ્ટિમેટ પણ આપવામાં આવેલ છે। આજરોજ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા વતી અંજાર તાલુકા સંયુક્ત કર્મચારી મોરચા વતી 14 એપ્રિલ બંધારણ દિવસ પેન્શન બંધારણ દિવસની ઉજવણી કરવા માટે
अंजार तालुकाना सर्वे सरकारी कर्मचारी एकत्र थया छे। सरकारशी द्वारा जूनी पेन्शन योजना पहला बंद कर एना विरोध में अत्यारे अंजार तालुकाना तमाम कर्मचारी भेगा मळीने एवुं इच्छी रह्या छे के सरकारशी द्वारा जूनी पेन्शन योजना तुरंत लागू करवामां आवे। सरकारशीने वखत वखत रजूआत करवामां आवी छे, आज सुधी सरकारशीए कोई ध्यान में लीधेल नथी। एना लीधे अत्यारे गांधीजी मार्गे अंजार तालुका सरकारी कर्मचारी संयुक्त मोर्चा वती अत्यारे गांधीजी मार्गे आंदोलन करवामां आवी रह्युं छे। जो भविष्य में जरूर पड़े तो उग्र आंदोलन पण करवामां आवशे। तारीख 8/5/2022 रोज गांधीनगर मुकामे सत्याग्रह छावणी में पण धरना ने रेली नु आयोजन छे। सरकारशीने अल्टिमेटम आपेलू छे के 1 मे गुजरात स्थापना दिन निवेल छे, जो अपने जूनी पेन्शन योजना लागू नहीं करे तो 8 तारीखे बधा कर्मचारी भेगा मळीने सत्याग्रह छावणी में आंदोलन करशे। प्रतिमा ने हारारोपण तेमज बाबा साहेब अमर रहो संविधान जिंदाबाद ना नारा लगाव्या हता। आम आदमी पार्टी अंजार शहर महिला प्रमुख श्री कृष्णाबेन नी आगेवानी हेठळ गुजरात प्रदेश संगठन मंत्री अंसारी, पूर्व कच्छ जिला महिला प्रमुख छायाबेन चौहान, उपप्रमुख पिंकीबेन आहिर, पूर्व कच्छ जिला प्रवक्ता जितेंद्र चोटारा, अंजार तालुका प्रमुख अंकित बोरीचा, महामंत्री राजेश छांगा, जितेश वरुण, सुल्तान मंसूरी, सदीम महमद, रमेश महादेव, रमेश भाई छांगा, प्रदीप गढ़वी, भावेश ठाकोर, भीखाभाई ठाकोर वगैरह उपस्थित रहेल हता। तेमज घर घर सुधी लोकोना मूलभूत अधिकार छे तेने पहोंचाड़वा आगामी दिवसों में आम आदमी पार्टी ना दरेक कार्यकर्ताओं पहोंचाड़शे तेवुं अखबारी यादी द्वारा जितेंद्र चोटारा ए जणावेल हतुं। बंधारणना घड़वैया बाबा साहेब आंबेडकर नी 131मी जन्म जयंती आम आदमी पार्टी अंजार मध्ये उजववामां आवेल। आज रोज बंधारणना घड़वैया श्री भीमराव बाबा आंबेडकर नी जन्म जयंती निमित्ते अंजार शहर तेमज अंजार तालुका आम आदमी पार्टी द्वारा देवड़िया नाका मध्य आवेल। चालू चाल बाबा साहेब अमर रहो, बाबा साहेब अमर रहो, अमर रहो, संविधान जिंदाबाद, संविधान जिंदाबाद, बाबा साहेब अमर रहो, बाबा साहेब अमर रहो, अमर रहो, जय भीम, जय भीम, जय भीम, जय भीम, भारत माता की जय, भारत माता की जय, जिंदाबाद। चालू चालू बाबा साहेब अमर रहो, बाबा साहेब अमर रहो, अमर रहो, संविधान जिंदाबाद, संविधान जिंदाबाद, बाबा साहेब अमर रहो, बाबा साहेब अमर रहो, अमर रहो, जय भीम, जय भीम, जय भीम, भारत माता की जय, भारत माता की जय, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद।